આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર મસ્ત મોટા ખાડાઓને કારણે બિસ્માર રોડ બન્યો. આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 ચોમાસામાં વરસાદના કારણે બિસ્માર બનતા રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દર વર્ષે આ રોડ ઉપર આવા 1-1.5 ફૂટ ઊંડા ખાડા પડી જતાં વાહન ચાલકો સાથે રાહદારીઓ અને મુસાફરો પણ પરેશાન બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64નું 2017-18માં સુરતની એજન્સીએ કામ લીધું હતું, જેમાં આમોદ નાહિયે તેમજ સુડી સમની સેક્શનનું કામ 13.40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. જે રોડ ઉપર કરોડોનો ખર્ચ કરવા છતાં દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદે જ રોડ ઉપર મસ મોટા ખાડા પડી જાય છે. ભારદારી વાહન હાલકડોલક થતાં પસાર થાય છે ત્યારે આમોદ ચોકડી ઉપર મુસાફરો પણ મોટી સંખ્યામાં બસ તેમજ ખાનગી વાહનોની રાહ જોઈને ઊભા હોય છે. ત્યારે હાલકડોલક થઈને પસાર થતા મોટા વાહનો અકસ્માતે પલટી મારે તો મુસાફરોનો પણ કચ્છર ગાંડને વરી જાય છે, જેથી હાઈવે ઓથોરિટી દ્વારા સવારે મસમોટા ખાડા પુરાવી રોડ સમથર કરાવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ પણ હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2017-18માં સુરતની એજન્સીએ બનાવેલો રોડ ગેરંટી પીરિયડ પહેલાં જ કખડધજ બની જતાં એજન્સી સામે સવાલો ઊભા થયા હતા, જે બાબતે આમોદનગરના જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદો કરવા છતાં હાઈવે ઓથોરિટી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીએ બહાર પડેલા ટેન્ડરમાં સુરતની એજન્સીએ આમોદ નાહિયે તેમજ સુડી સમધી સેક્શનનો 13.40 કરોડના ખર્ચે કામ કર્યું હતું, જેમાં નગરજનોની સુવિધા માટે આમોદ પાસે સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો હતો, જે રોડ પણ હાલ બિસ્માર હાલતમાં છે. તેમજ આજુબાજુના સ્થાનિક રહીશો પોતાના મકાનોના સામાનો રોડ ઉપર જ મૂકી દે છે. આ ઉપરાંત વાહન માલિકો પોતાના ભારદારી વાહનો પણ કાયમી ધોરણે સર્વિસ રોડ ઉપર જ મૂકી રાખે છે, જેથી વાહન ચાલકો સર્વિસ રોડનો પણ ઉપયોગ કરી શકતા નથી. વલ્લીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ. શું નામ તમારું? મારું નામ સારા કુંવર. તો શું કહેવા માંગો છો આ રોડ વિશે તમે? મેં એ કહેવા માંગુ છું કે આમોદથી જંબુસર જતા રોડ આ બહુ ખરાબ છે અને ખાડા ટેકરા બહુ ખરાબ છે. કોઈની ગાડી ગબડી જાય છે, પડી જાય છે, કોઈને નુકસાન થાય છે, કોઈ માણસને કંઈક થશે પણ જવાબદારી લેવાનું છે બરાબર. આ રોડ જે કોન્ટ્રાક્ટર આવે છે માલ નાખીને જતા રહે છે, પછી કંઈક જોવા આવતા જ નથી. એ હવે કંઈક કરો રોડનું તો કોઈ આગળ વધે, બાકી તો પછી કોઈને નુકસાન થશે. આ કોન્ટ્રાક્ટરને શું કહેવા માંગો તમે? કોન્ટ્રાક્ટરને બોલો અને કહો બધા ભેગા થઈને કે આવું ના ચાલે. રોડ જે બધે ગામે ગામ સરસ રોડ થઈ ગયા છે, ખાલી આમોદ ગામમાં જ ખરાબ રોડ છે. તો આમોદ ગામમાં કેમ દર વર્ષે આવું થાય છે? એક વર્ષ રોડ ખરાબ એ નથી થતો, સારો નથી થતો, ખરાબ જ થાય છે રોડ. એટલે તમારે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આ રોડ તમારે સારો કરવો જ પડશે. કોન્ટ્રાક્ટરને અહીંયા બોલો.